नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो आजे आपणे धोरण 5 विषय सामान्य ज्ञान में पाठ 29 विज्ञान कसोटी एटले के विज्ञान ने लगता आपने अहीं सवाल पूछेला छे। ते सवाल ने आपणे खरा खोटा में जवाब आपवानो छे। तो अहीं आपणने केटलाक विधानो आपेला छे, ते विधानो आपणे वांचवाना छे अने समझी अने ते विधान साचू होय तो तेना सामे खरानी निशानी करवानी छे, अने जो ते विधान खोटू होय तो तेना सामे खोटानी निशानी करवानी छे। तो हवे आपणे जोईए तो नीचे आपेला खरा विधान सामे खरा अने खोटा विधान सामे खोटानी निशानी करो। એટલે આપણે ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। તો એક નંબર, સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે। સૂર્ય જે સવારે ઉગે તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે, તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન સાચું છે, સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે। એના પછી બે નંબર, સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, તો બાળકો સૂર્ય કઈ દિશામાં ઉગે છે? તો સવારે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને સાંજે સૂર્ય પશ્ચિમમાં આથમે છે। તો સૂર્ય પશ્ચિમમાં ઉગે છે એવું વિધાન આપેલું છે, તો આ વિધાન સાચું છે? તો ના, આ વિધાન સાચું નથી, આ વિધાન ખોટું છે। સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો આ વિધાન ખોટું છે। એના પછી ત્રણ નંબર, સવારે અને સાંજે આપણો પડછાયો લાંબો હોય છે, તો આ વિધાન સાચું છે। કેમ કે સૂર્ય ઉગે ત્યારે આપણો પડછાયો લાંબો હોય અને સૂર્ય આથમતો હોય સાંજે, ત્યારે પણ આપણો પડછાયો લાંબો હોય। કેમ કે સૂર્ય જો આપણા માથા ઉપર હોય તો આપણો પડછાયો લાંબો હોતો નથી, અને સૂર્યનો પ્રકાશ આપણાથી દૂર હોય તો આપણો પડછાયો લાંબો દેખાય છે। જ્યારે બપોરે આપણે પડછાયો જોઈશું તો આપણો પડછાયો ટૂંકો હોય છે, લાંબો હોતો નથી, કેમ કે સૂર્ય આપણી માથા ઉપર હોય એટલે પડછાયો લાંબો પડતો નથી। તો આમ સવારે અને સાંજે આપણો પડછાયો લાંબો હોય છે, તો આ વિધાન સાચું છે। એના પછી ચાર નંબર, ચંદ્ર તેની કળાઓ બદલે છે, તો આ વિધાન સાચું છે બાળકો? જો ચંદ્ર બીજનો ચંદ્ર હોય તો અર્ધગોરાકાર હોય છે, જ્યારે પૂનમનો ચંદ્ર હોય તો ગોર થારી જેવો મોટો હોય છે, તો ચંદ્ર તેની કળાઓ બદલે છે, આ વિધાન સાચું છે। એના પછી પાંચ નંબર, આપણે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈએ છીએ, તો આ વિધાન ખોટું છે। કેમ કે બાળકો આપણે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ નહીં પણ ઓક્સિજન વાયુ લઈએ છીએ, માટે આ વિધાન ખોટું છે। એના પછી છ નંબર, આપણે ઉચ્છવાસમાં ઓક્સિજન વાયુ બહાર કાઢીએ છીએ, જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ઓક્સિજન વાયુ બહાર કાઢીએ છીએ, તો ના, આ વિધાન ખોટું છે। કેમ કે આપણે શ્વાસમાં શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને ઉચ્છવાસમાં પણ ઓક્સિજન વાયુ બહાર કાઢીએ છીએ, તેથી આ વિધાન ખોટું છે। એના પછી સાત નંબર, લોહચુંબક લોખંડની ટાંકડીને આકર્ષે છે, તો હા, લોખંડ અને લોહચુંબક બંને થોડાક નજીક રાખ્યા હોય તો લોહચુંબક લોખંડને ખીલીને આકર્ષે છે, તો આ વિધાન સાચું છે। એના પછી આઠ નંબર, થર્મોસમાં પ્રવાહી ગરમ રહે છે, તો આ વિધાન સાચું છે બાળકો? કેમ કે ચા ભરવાનો જે થર્મોસ હોય તે હવા ચુસ્ત હોય છે અને હવા કોઈ જગ્યાએ લાગતી નથી, તો તે પ્રવાહી ઠંડુ પડતું નથી, તેથી આ વિધાન સાચું છે કે થર્મોસમાં પ્રવાહી ગરમ રહે છે, તો આ વિધાન સાચું છે। એના પછી નવ નંબર, મીણબત્તીને સળગવા માટે હવાની જરૂર છે, જ્યારે આપણે મીણબત્તીને સળગાવી હોય ત્યારે હવા ના હોય તો તે સળગી શકતી નથી, આપણે દિવાશ્રીની
सरी थी आम माचिस ने घसीए तो ये ते पण हवाना घर्षण थी ते प्रगटे छे, तेथी मीणबत्ती ने सरगावा माटे हवानी जरूर छे। आ विधान साचू छे। एना पछी 10 नंबर, आपणे उनाळानी ऋतुमां ऊनना कपड़ा पहेरीए छीए। तो बाळको ऋतुओ त्रण छे, शियारो, उनारो अने चोमासु। तो आपणे उनाळानी ऋतुमां सुतराउ कपड़ा पहेरीए छीए गरमीथी बचवा, જ્યારે શિયાળામાં ઠંડીથી બચવા આપણે ઊનના કપડાં પહેરીએ છીએ, અને ચોમાસામાં વરસાદથી બચવા આપણે રેઇનકોટ, છત્રીનો ઉપયોગ કરીએ છીએ। તો અહીં આપણને સવાલ આપ્યો છે કે આપણે ઉનાળાની ઋતુમાં ઊનના કપડાં પહેરીએ છીએ, તો આ વિધાન ખોટું છે। આપણે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ, ઊનના કપડાં પહેરતા નથી। એના પછી 11 નંબર, પથ્થર પાણી પર તરે છે। તો પથ્થર પાણી ઉપર તરે બાળકો નહીં, પથ્થર વજનદાર હોય છે, તે પાણીમાં ડૂબી જાય છે, માટે આ વિધાન ખોટું છે। જ્યારે લાકડું અને પ્લાસ્ટિકની વસ્તુ પાણી ઉપર મૂકીએ આપણે તો તે તરે છે, કેમ કે તે પાણી કરતાં હલકી છે। જ્યારે પથ્થર એ પાણી કર પાણી પથ્થર વજનદાર હોય છે, તેથી તે પાણી ઉપર તરી શકતો નથી। એના પછી 12 નંબર, પૃથ્વી ઉપગ્રહ નથી। તો 12 નંબર, પૃથ્વી ઉપગ્રહ નથી, તો આ વિધાન સાચું છે। પૃથ્વી ઉપગ્રહ નથી, આ વિધાન સાચું છે। એના પછી 13 નંબર, ચંદ્રને તેનો પોતાનો પ્રકાશ છે। ચંદ્રને તેનો તેને પોતાનો પ્રકાશ છે, તો આ વિધાન ખોટું છે, કેમ કે ચંદ્રને તેને પોતાનો પ્રકાશ નથી। એના પછી 14 નંબર, હવાને વજન હોતું નથી। તો બાળકો આ વિધાન સાચું છે કે હવાને વજન હોતું નથી। તો તમે એક રબરનો ફુગ્ગો લેજો, તેની અંદર હવા ભરજો, અને જ્યારે તમે હવા ભરશો ત્યારે ફુગ્ગો મોટો બનશે। તો હવા એ ફુગ્ગાને તમે ઊંચો કરશો તો થોડુંક તમને વજન લાગશે, તો હવાને પણ વજન હોય છે તેવું સાબિત થાય છે। તેથી હવાને વજન હોતું નથી, આ વિધાન ખોટું છે, હવાને વજન હોય છે। એના પછી 15 નંબર, વરસાદનું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે। જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે એક સાથે જમીનની અંદર વરસાદનું પાણી ઉતરી જતું નથી, અને થોડાક સમય પછી તમે કોઈક જગ્યાએ પાણી ભરાયેલું હોય ત્યાં જોજો, થોડોક સમય લાગે ત્યારે તે પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી જાય છે। તો આ વિધાન સાચું છે। એના પછી 16 નંબર, ઇલેક્ટ્રિક ટ્રેન ધુમાડો બહાર કાઢે છે। તો ઇલેક્ટ્રિક ટ્રેન હોય તેમાં પેટ્રોલ ડીઝલ હોતું નથી, અને વાહનોમાં ધુમાડો શાનો નીકળે છે, તો પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણથી વાહનોની અંદરથી ધુમાડો બહાર આવે છે। જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેન એ ઇલેક્ટ્રિકથી ચાલતી હોય છે, તેથી તેમાં ધુમાડો બહાર કાઢતી નથી। તો વિધાન છે આપણું, ઇલેક્ટ્રિક ટ્રેન ધુમાડો બહાર કાઢે છે, તો આ વિધાન ખોટું છે। એના પછી 17 નંબર, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે। તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે બાળકો, તો હા, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે। પૃથ્વી પોતાની ધરી ઉપર ગોર ગોર ફરે છે અને દિવસ રાત થાય છે, તેથી આ વિધાન આપેલું છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, તો આ વિધાન સાચું છે। એના પછી 18 નંબર, સૂર્ય ચંદ્રની આસપાસ ફરે છે। તો સૂર્ય ચંદ્રની આસપાસ ફરતો નથી, આ વિધાન ખોટું છે। તો આમ બાળકો આપણે આજે પાઠ 29ની અંદર વિજ્ઞાન કસોટીમાં ખરા ખોટા વિધાનો જોયા, તે તમારે વિધાનો સમજવાના છે, અને આ વિધાનો તમારે આ પાઠનું સ્વાધ્યાય તમારે હોમવર્કની બુકમાં લખવાનું છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ।